સ્વામિનારાયણ હરે વચનામૃત લોયા પ્રકરણનું 14મું રૂચિનું સ્વામિનારાયણ હરે સંવત 1877ના માગસરવદી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા પર વિરાજમાન હતા ને માથે ધોરો ફેંટો ધારણ કર્યો હતો તથા ધોરી ચાદર ઓળી હતી તથા ધોરો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, જે પૂર્વે આચાર્ય થઈ ગયા છે તેને પૃથક પૃથક રુચિ છે, તેમાં શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાન જણાય છે તથા રામાનુજનો એમ મત છે, જે જીવ માયા અને પુરુષોત્તમ એ ત્રણેય નિત્ય છે ને પુરુષોત્તમ છે તે જીવ માયાના નિયંતા છે ને સર્વના કારણ છે ને પોતાના અક્ષરધામને છે સદા દિવ્ય આકાર થકા વિરાજમાન છે ને સર્વે જે અવતાર તે તેના છે. એવા જે પુરુષોત્તમ નારાયણ તેની ઉપાસના જીવને કરવી એવી રીતે રામાનુજની સમજણ જણાય છે તથા વલ્ભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે અને એ સર્વે આચાર્યએ પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તે રીતે કરીને અંતે પોતાની રુચિ ઉપર જાય એમ તેમના ગ્રંથોને વિશે તેમના વચન છે તેને કહીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણવામાં આવે છે. તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વેને અમારી કેવી રુચિ જણાય છે અને જેમ સોય કેળે દોરો ચાલ્યો જાય છે ને વરી જેમ માળાના મળકાને વિશે દોરો સાંસરો છે, તેમ અમારી જે સર્વે વાર્તા તેમાં શો અભિપ્રાય નિરંતર સોસરો ચાલ્યો આવે છે તે જેને જેમ જણાતો હોય તે તેમ કહો. ત્યારે સર્વે મોટેરા પરમહંસે જેને જેમ જણાયું તેણે તેમ કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે અમારો અભિપ્રાય તથા રુચિ તે કહીએ. એક તો અમને એ ગમે છે જે ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાતે એકાત્મતાને પામ્યા હતા તો પણ જ્યારે સિદ્ધિઓ આવી પ્રાપ્ત થયો ત્યારે પોતે ભગવાન હતા તો પણ બીજા ત્યાગીની શિક્ષાને અર્થે તે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હોવા તે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે, જે યોગી સિદ્ધ થયો હોય ને પોતાનું મન વશ થયું હોય તો પણ તે મનનો વિશ્વાસ ન કરવો. ત્યાં શ્લોક છે, ન કુર્યાત કરી ચિત સખ્યમ મનસી ય નવસ્થિતે યદ વિશ્રમભાત ચિરાત ચીર્ણમ ચસ્કંદ તપ ઐશ્વરમ નિત્યમ દદાતી કામસ્ય છિદ્રમ તમનું યે રહ્યા યોગિન કૃત મૈત્રસ્ય પત્યુર્જાયવ પુંશ્ચલી. એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે તેવો ત્યાગ અમને ગમે છે તથા અમારા મનમાં શ્વેતદીપ તથા બદ્રિકાશ્રમ જેવા ગમે છે તેવા બીજા લોક ગમતા નથી અને એમ મનમાં રહે છે, જે શ્વેતદીપને વિશે તથા બદ્રિકાશ્રમને વિશે જઈને નિરંતરપણે રહ્યા થકા તપ કરીએ તે બહુ સારું લાગે, પણ બીજા લોકોમાં અનેક પ્રકારના વૈભવ ભોગવવા તે નથી ગમતા તથા ભગવાનના જે ઘણા અવતાર થયા છે તેને એમ જાણીએ છીએ, જે એ સર્વે અવતાર નારાયણના છે તો પણ તે અવતારમાં ઋષભદેવજી બહુ ગમે તથા તેથી ઉતરતા કપિલજી તથા દત્તાત્રેય એ બે સરખા જણાય છે અને ત્રણેય અવતાર કરતાં કોટી ઘણું શ્રી કૃષ્ણ વિશે મારે હેત છે અને એમ જાણીએ છીએ, જે બીજા સર્વે અવતાર કરતાં આ અવતાર બહુ મોટો થયો ને બહુ સમર્થ છે ને એમાં અવતાર અવતારી એવો ભેદ નથી જણાતો અને બીજા જે મત્સ્ય કચ્છાધિક ભગવાન અવતાર છે પણ તેમાં અમારી અતિ રુચિ નથી અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે તે તેજનો સમૂહ અધો ઉર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે ને અનંત છે અને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે ને તેની ઉપર દિવ્યમૂર્તિ એવા જે શ્રીનારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે ને તે સિંહાસનને ચારે કોરે અનંત કોટી મુક્ત બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે એવા જે મુક્તે સહિત શ્રીનારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ અને તે ભગવાનની છે તેજનું અતિશયપણું છે. તેણે કહીને જ્યારે સભા સહિત તે ભગવાનના દર્શન નથી થતા ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે તો પણ એને વિશે રુચિ નથી અને ભગવાનની મૂર્તિના દર્શને કરીને જ અતિસુખ થાય છે. અમારે એવી રીતે ઉપાસના છે અને એ ભગવાન વિશે ભક્તિ તો જેવી ગોપીઓને હતી તેવી ગમે છે તે સારું.
અમે સૌ માણસને જોતા રહીએ છીએ જે કોઈ કામી સ્ત્રી હોય તેને પુરુષને વિશે જેવું હેત હોય તથા કામી પુરુષને સ્ત્રીને વિશે જેવું હેત હોય તેને દેખીને એમ થાય છે એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક, તથા કોઈકને પુત્રમાં ધનમાં બહુ હેત જણાય તેને દેખીને એમ થાય છે એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક, તથા કોઈક ગાતો હોય તો તેને સાંભળીને તેને પાસે કોઈ માણસને મોકલીએ અથવા અમે પંડે એની પાસે જઈએ ને જાણીએ જે એ બહુ ઠીક કરે છે, અને અમારે સુવાણ તો એવા સાથે થાય છે જે જેમાં કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન ઈર્ષા દમ કપટ ઇત્યાદિ દોષ ન હોય, ને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિ યુક્ત હોય તે સાથે જ અમારે બેઠા ઉઠ્યાની સુવાણ થાય છે, અને એવો ના હોય ને તે અમારે ભેગો રહેતો હોય તો પણ તેની સાથે સુવાણ થાય નહીં, તેની તો ઉપેક્ષા રહે છે, અને મોરે તો અમારે કામી પર બહુ અભાવ રહેતો, અને હવે તો ક્રોધ માન ઈર્ષ્યા એ ત્રણ જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે, કાં જે કામી હોય તે તો ગ્રહસ્થની પેઠે નિર્માની થઈને સત્સંગમાં પડ્યો રહે છે, અને જેમાં ક્રોધ માન ઈર્ષ્યા હોય છે તે તો સત્સંગમાંથી જરૂર પાછા પડી જતા દેખાય છે, માટે એ ત્રણ ઉપર બહુ ખેદ રહે છે, તે માન તે શું તો જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ શબ્દપણું રહે પણ તેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તાય નહીં, અને એ સર્વે જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો કહીએ જે જેવી રીતે શંકર સ્વામીએ અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે તેને વિશે તો અમારે રુચિ નથી, તથા રામાનુજ સ્વામીએ જેવી રીતે ક્ષર અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે તે પુરુષોત્તમ ભગવાન વિશે તો અમારે ઉપાસના છે, તથા ગોપ્યના જેવી તો એ પુરુષોત્તમ ભગવાન વિશે અમારે ભક્તિ છે, તથા સુખજીના જેવો તથા જળભરતના જેવો તો અમારે વૈરાગ છે ને આત્મનિષ્ઠા છે, એવી રીતે અમારો અભિપ્રાય તથા રુચિ છે એ અમારી વાર્તાએ કહીને તથા અમે માન્યા જે અમારા સંપ્રદાયના ગ્રંથ તેણે કરીને જો પૂર્વાપર વિચારીને જુએ તો જે બુદ્ધિવાન હોય તેના જાણ્યા આવે છે, એવી રીતે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજી મહારાજે વાર્તા કરી ને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે લોયા પ્રકરણનું 14મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે લાખો માણસને સત્સંગ કરાવે ને પોતે નર્કમાં જાય એમ કહ્યું, કેમ છે? જીવનું કલ્યાણ કર્યું તે તો ભગવાને કર્યું, જેમ શાહુકારનો ગુમાસ્તો હુંડી લખે તે સ્વીકારાય તેમ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે પંચાળાના વચનાવતમાં કહ્યું છે જે જેમ જેમ ભગવાનનો સંબંધ રહે તેમ તેમ સુખ થાય છે, તે ભગવાન પરોક્ષ હોય ત્યારે કેમ સંબંધ રહે? પછી ઉત્તર કર્યો જે કથા કીર્તન વાર્તા ભજન ને ધ્યાન તેણે કરીને સંબંધ કહેવાય, ને તે કરતાં પણ મોટા સાધુનો સંગ એ તો સાક્ષાત ભગવાનનો સંબંધ કહેવાય ને ભગવાનનું સુખ આવે, કેમ જે? તેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે ને પ્રત્યક્ષ હતા ત્યારે પણ જેવા છે તેવા ન જાણ્યા તો સંબંધ ન કહેવાય, ને એમ જાણ્યા વિના તો પ્રત્યક્ષ હોય તો પણ શું? ને તેમજ જે સંતમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે તેને જાણે તો આજે પ્રત્યક્ષ છે, એમ જાણ્યા વિના તો આજે પરોક્ષ છે. ત્યારે એક સાધુએ કહ્યું જે મૂર્તિઓ પ્રત્યક્ષ નહીં, ત્યારે સ્વામી બોલ્યા જે પ્રત્યક્ષ ભગવાન તથા સંતના ચરિત્રમાં મનુષ્યભાવ આવે તો અમાવાસ્યાના ચંદ્રમાની પેઠે ઘટી જાય છે, ને દિવ્ય ભાવ જાણે તો બીજના ચંદ્રમાની પેઠે વધે છે, તેમ મૂર્તિઓ શું ચરિત્ર કરે જે તેનો અવગુણ આવે ને ઘટી જાય, માટે બોલતા ચાલતા જે ભગવાન તે જ પ્રત્યક્ષ કહેવાય, ને મોટા સંત હોય તે જ મૂર્તિઓમાં દૈવત મૂકે છે, પણ મૂર્તિઓ શાસ્ત્ર ને તીર્થ ત્રણ મળીને એક સાધુ ન કરે, ને એવા મોટા સંત હોય તો મૂર્તિઓ શાસ્ત્ર ને તીર્થ ત્રણેયને કરે, માટે જેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા હોય એવા જે સંત તે જ પ્રત્યક્ષ ભગવાન છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ક્લેશ કેમ ના આવે એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે રાગ પક્ષ ને અજ્ઞાન
એ ત્રણ ન રહે તો ક્લેશ ન આવે, ને એમાંથી એક હોય તો પણ ક્લેશ આવે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સાધુતાના ગુણ હોય તેવો ગ્રસ્થ પણ સાધુ કહેવાય, પણ લુગડા રંગેલા તેણે કરીને સાધુ ન કહેવાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે હરેક વાત સાંભળીને તે આકારે થઈ જાઉં, એવી તો કોઈ મોટી ખોટ જ નથી. મોટા મુક્તાનંદ સ્વામી આદિ પાસે કોઈ વાત કરે તે પ્રથમ તો સાંભળી રહે, પછી બોલવું ઘટે તો બોલે, નિકર ન બોલે. આનું મૂળ પ્રતિલોમ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે બોલવું તો ઘટે તેમ, પણ સમજવું તો ખરું. પછી બોલ્યા જે કોના રાધારમણ ને કોના ગોપીનાથ, આપણે તો એક સ્વામિનારાયણની ઓળખાણ છે, ને મહારાજ તેડવા આવે છે તે બેડા સાધુ કદાપી આવે છે, પણ કોઈ અવતાર તો સાથે આવતા નથી, ને અવતારના તો ટોળા છે તેની આપણે ઓળખાણ નથી, ને મહારાજની આજ્ઞા છે તે થાળ ધરવા ને પ્રસાદી જમવી, બાકી રોટલા ખાવા. પણ સમજવાનું તો આટલું જ છે જે લઘુશંકા જેવાને પુરુષોત્તમ ઠેરાવે છે તો આ તો પુરુષોત્તમ છે જ, ને આમ ન સમજે તો કોકનો ભાર રહી જાય. ને મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે તે જો એમ ન લખે તો પત્રી ફાડી નાખે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે કોટી કૃષ્ણ ત્યાં જોડે હાથ, સદગુરુ ખેલે વસંત. એ કીર્તન તો કબીરનું, પણ મહારાજ બહુ બોલે ને બોલાવે. તેમાં કોટી કૃષ્ણ ત્યાં જોડે હાથ એ શબ્દ વારે વારે બોલે ને પોતાનું સ્વરૂપ સમજાવે. સારંગપુરમાં રાઠોડ દાદલને ઘરે ઉતર્યા હતા ત્યાં હુતાશણી કરીને આ કીર્તન બહુ બોલે ને બોલાવે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સત્સંગી જીવનમાં પુરુષો તમને ઠેકાણે મોરલી ગાલે તે અમને ન ગમે, ને તેને તો શાસ્ત્ર આડા ફરે. માટે જેને મોટા સાધુનો વિશ્વાસ હશે તેને જ પાદરું પડશે. મોટેરાને તો હજાર કામ લેવા તે દ્રવ્યમાં જોડશે, ને દ્રવ્યમાં તો સ્ત્રી પણ રહી છે તે અર્થી દોષા ન પશ્યતી, એ મહારાજ બહુ બોલતા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે જન્મ થયા મોર શાદી ક્યાંથી લખાય, તેમ પુરુષોત્તમ આવ્યા નહોતા તેની વાત શાસ્ત્રમાં ક્યાંથી લખાણી હોય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે મહારાજ કહે અમે માદા થયા ત્યારે ધામ જોવા ગયા હતા, તે દેવતાના ઋષિના આદિક સર્વે જોયા, પછી તો અક્ષરધામ નજરમાં આવ્યું, એમાં પોતાનું સ્વરૂપ કહ્યું, ને ધામના સુખની વિસ્તારે વાત કરી, ને લક્ષ્મીનારાયણ, નરનારાયણ, વાસુદેવ નારાયણ, શ્રી કૃષ્ણ, પ્રધાન પુરુષ ને પ્રકૃતિ પુરુષ એ સર્વે કરતાં પણ આ સર્વ પ્રકારે અધિક છે, ને એમાં અંતર્જામીપણું છે, એથી આમાં વિશેષ અંતર્જામીપણું છે, ને એમાં ઐશ્વર્ય છે એથી આમાં વિશેષ ઐશ્વર્ય છે, ને શ્રી કૃષ્ણ ભગવાન તો એક બ્રહ્માંડની ગોવાળી કરે છે, ને એવા તો અનંત બ્રહ્માંડ છે, ને અનંત શ્રી કૃષ્ણ છે.